જય કાચી ના બોલાવતા અરે સાહુ મારા ભાઈ કહું થોડો અવાજ ખોલજો બોલો સદારામ બાપાની ભગવાન અમરનાથના ધામમાં એમના આશીર્વાદ લીધા, એના આશીર્વાદ લઈ એક પછી એક ગામ, એક પછી એક ધાર્મિક જગ્યા, સૌ પ્રથમ મા ચેહરનું જન્મસ્થાન, એનું ઉદ્ભવ સ્થાન મા ચેહરના ધામમાં ગયા. ત્યાંથી અમરનાથ ભગવાન, ત્યાંથી દેવ દરબાર, વચ્ચે મા વડીજી, વડીનાથ દાદા, વડીનાથ ભગવાન, પછી આજે સંત આપણા સદારામ બાપાના ધામમાં આ 30-32 કિલોમીટર ચાલતા ચાલતા આવ્યા છે. દોસ્તો, મારી જિંદગીમાં ક્યારેય નહીં ચાલતા, મારી આ ઘડિયાળમાં હું કેટલું ચાલું છું એ બતાવ્યો. 2 કિલોમીટર થયું એટલે મારી ઘડિયાળમાં લાઈટ થવા લાગી કે તે વર્લ્ડ રેકોર્ડ કરી નાખો. પછી ના એટલે ઘડીએ ને ઘડીએ મેં કહ્યું તો આ ઘડિયાળ ઘડીએ ને ઘડીએ રેકોર્ડ બતાવે છે. વચ્ચે બે વાર પગ ભૂલી ગયો, એવું થયું કે પહોંચીશ કે નહીં પહોંચું. મારા યુવાનો કે ખભે બિહારીને પણ તને લઈ તો જવો જ છે, આજે થોડુંક ખભે બિહારે પાછો દેવ દરબારમાં ચા પીધી. ચાલુ, કુદરતને તમે જુઓ, કુદરતની કેટલી કૃપા હોય છે. દેવ દરબારમાં ચા પીધીને થાક આમ જતો રહ્યો એવું લાગ્યું. ત્યાંથી વાળીના ભગવાનના ત્યાં આવ્યો, ચા પીધીને હું બોલ્યો ડીડી કે થાક ઉતરતો એવું લાગ્યું. પછી તો પગ થાક્યા જ નહીં, પણ મારા જન્મ દિવસે આથી મોટી ભેટ મને ક્યારેય નથી મળી ત્યાં મળવાની. દોસ્તો, કોઈ કે 25,000 લોકો જોડાયા, કોઈ કે 50,000 લોકો જોડાયા, કોઈ કે 1,00,000 લોકો જોડાયા, પણ બનાસકાંઠાને ગુજરાત એવું બોલવા લાગ્યું કે એક આઝાદીની લડી વખતે પદયાત્રાઓ થઈ હતી ગાંધીની, અને એ પછીની સૌથી મોટી પદયાત્રા થઈ, હજારોની સંખ્યામાં તમે બધા જોડાયા. અઢારે આલમ તમામ સમાજો માથે હાથ મૂકે, કોઈ દૂરથી હાથ કરે, અને બધા એવું કે ક્યાં વાત. દોસ્તો, જે લોકો સવાલ કરતા હતા, અરે હું તો આ બાપાને નમન કરું એટલા ઓછા છે. દોસ્તો, આ બાપાના ધામમાં કેટલાય લોકોએ એ રાજકીય મેળાવડા કરવાના પ્રયત્ન કર્યા છે. ટોટાના ગામ તો એનું સાક્ષી છે. કેટલાય લોકોએ સામાજિક મેળાવડા કરવાના પ્રયત્ન કર્યા છે, પણ દિલ ઉપર હાથ દઈને કહેજો, આજે જે સંખ્યા છે એવી કોઈ રાજકીય કે સામાજિક પ્રસંગોમાં કોઈએ મેલી પુરાતિ કર્યું હશે ત્યારે બાપાએ કોઈ ભેગા નહીં થવા દીધા. આજે બાપાએ મને કહેતા હતા કે તું આય તો ખરો, તારા સ્વાગતમાં કે જો આખું ટોટાણા ગામ હિલોડે ના લઉં તો હું સદારામ નહીં, આ તો આપણો બાપો હોય. ઘણા લોકોએ કાર્યક્રમ કર્યા. મેં રસ્તામાં કહ્યું 200-500 હજારથી લોકો કોઈ ભેગા ના થાય, આજે આખું ગામ હિલોડે ચડ્યું છે. ત્યારે આપણા બાપાને સદારામ બાપાના ચરણોમાં વંદન કરવા માટે આવ્યું છે, અને મારા જન્મદિવસને આથી મોટી ભેટના હોઈ શકે
મારા બાપના દરબારમાં ઉભો છું. દોસ્તો બાપા કેમ આશીર્વાદ આપ્યો? આપણે બાપ જેને 70 વર્ષ અરે એથી વધારે ઓલિયાની માફક વ્યસન મુક્તિ માટે ભજનોના માધ્યમથી ઘર ઘર સુધી વ્યસન મુક્તિ અને ધર્મનો ફેલાવો કરવાનું કામ કર્યું હોય, આપણે એના દીકરા હતા ને એટલે આપણે વ્યસન મુક્તિની વાત કરતા હતા. એ જ બાપા છે કે જેણે આ સમાજમાં ધર્મના નામે સંસ્કારોનું સિંચન કર્યું છે. એ બાપાના ચરણોમાં આપ કોઈ સમાજ નમન કરે છે. દોસ્તો ચાલતા ચાલતા નીકળ્યા ત્યાંથી સંખ્યા વધતી જ જાય વધતી જ જાય. મારા યુવાનો પણ ક્યાં તાકાત છે આમની, મને થાક લાગે છે કે હવે બહુ વાંધો નહીં, થોડુંક જ છે થોડુંક. એમ પૂછું કેટલું કિલોમીટર ના બોલે, કિલોમીટર કશું ના ગભરી જશે, બસ આ રાઉન્ડ ફરવાનું હવે ખાલી. સાહેબ કોને આટલો પ્રેમ નહીં, જે ઈમાનદારીથી કામ કરતો હોય, જેના મનમાં જેના હૃદયમાં જેના ઉદરમાં લોકો માટે કામ કરવાની ધગસ હોય, ખેવના હોય, કુમારી હોય. દોસ્તો જે લોકો કહે છે મને, જે લોકો ગાળો દે છે, એવા લોકોને ક્યારેક સવાલ તો કરજો, શું બગાડ્યું મેં, શું લઈ લીધું મેં, અને તમારું શું બગાડ્યું, તમારું શું ઝૂટી લીધું. દોસ્તો વર્ષોથી એક સમાજ, વર્ષોથી વેર વિખેર સમાજ, એ ચોટાડાના મારા વાસીઓને ક્યાં ખબર હતી કે કાંકરેજના ફલાણા ગામમાં ખારિયામાં કે રૂડીમાં કોણ રહે છે, એમને ક્યાં ખબર હતી કે રાધનપુર કે સભી સાતનપુર કે આ બાજુ સિદ્ધપુર પાટણમાં કોણ રહે છે. આપણે ભેગા થતા તો માત્ર કોઈ રાજકીય મેળાવડા, નહીતર કોઈના લગ્ન પ્રસંગમાં કોઈની જાન લઈને ગયા હોય તો, એ સિવાય ક્યાં આપણે ભેગા હતા. દોસ્તો વર્ષો પહેલા મક્કમ ઈરાદાથી બહાર નીકળ્યો હતો, એકલો હતો, અને એકલો હતો ત્યારે નતો કોઈને ગાંઠતો. હવે તો કોઈ ગાંઠવું એવો છું નહીં હું. ઘણા બધા એવું કે અલ્પેશ ઠાકોર કેમ બોલતા નહીં, એટલે હું ક્યાં ચૂપ રહ્યો છું, ચૂપ રહ્યો મારો સ્વભાવ નથી, નિડરતાથી નિર્ભયતાથી બોલવું એ મારો સ્વભાવ છે. માઇક આંગલાની જેવરી ક્યાંક અન્યાય થતો હોય ક્યાંક અત્યાચાર થતો હોય ચૂપ બેસું, એ અલ્પેશ ઠાકોર નું નામ ના. પણ એ સૌરાષ્ટ્ર હોય, જુનાગઢ, જામનગર, અમરેલી, ભાવનગર, બોટાદ હોય, રાજકોટ હોય, એ કચ્છ હોય, બનાસકાંઠા, પાટણ હોય, મહેસાણા હોય, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આણંદ, ખેડા હોય, ભરૂચ, સુરત, નવસારી હોય, અમદાવાદ હોય, ગાંધીનગર હોય, દોસ્તો આખું ગુજરાત એક કર્યો, જે ઘોર નિરાશામાં એક સમાજ જે પડ્યો, આ સમાજ ભેગો થશે કે નહીં થશે એના સવાલો થતા હતા, એવા લોકોને જવાબ આપ્યો મેં કે અમે એક કરી શકીએ છીએ, અમે એક થયા અને આખા દેશે જોયું. સાહેબ અરે એની ક્યાં વાત કરો છો, અમેરિકા ગયો તો ત્યાં લોકો એવું કહેતા હતા, ક્યાં વાત છે, મર્દાનગીથી વાત કરે છે. દોસ્તો જે સમાજમાં વ્યસનો ઘર કરી ગયા ત્યારે સવાલ, એ વ્યસન મુક્તિની વાત કરી ત્યારે લોકો એ પણ કહેવા લાગ્યા કેવી રીતે વ્યસનો બંધ કરાવશો. આજે આ સમાજમાં 90% વધારે વ્યસન મુક્ત થયો છે, જાહેરમાં દારૂ પીવો આજે શરમાય છે લોકો, ઓછા થયા નહીં વ્યસનો દારૂ ના, દારૂ ઓછો થયો કે નહીં. તો દોસ્તો એ તો મારા નવ યુવાન, આ આજે યુવાનો છે, આ એમની વિચારધારા છે કે એમણે નક્કી કર્યું કે અમારી આગલી પેઢી જે થઈ એ થાય. અમારા બાપા અમારા માતા મૂકીને હાથ મૂકીને આશીર્વાદ આપ્યા છે કે બેટા અમારી જિંદગી ગઈ પણ તમારે કોઈ વ્યસન નહીં કરવાનું, હવે તમારે આ સમાજને આગળ લઈ જવાનું છે. આ યુવાનોના કારણે વ્યસન મુક્તિ આવી છે. દોસ્તો સમાજના શિક્ષણની ભૂખ લાગી છે, સમાજમાં રોજગારની ભૂખ લાગી છે, ગરીબો એક થયા છે. અરે દોસ્તો હવે માત્ર ઠાકોરની વાત નથી કરતા આપણે, જ્યાં જ્યાં અત્યાચાર અન્યાય હોય છે, જ્યાં જ્યાં કોઈ પીડિત હોય છે,
જે કોઈ નબળું માણસ છે એના માટે લડી રહ્યા છે. 18 આલમના પડકે ઉભા રહેતા થયા છે આપણે, અને 18 આલમ આજે આપણને સન્માન આપતી થઈ છે. સાહેબ, એ સંગઠનની વાત કરું છું આપને. શું લીધું આમાં અમે? એક સમય એવો આવ્યો વચ્ચે, કાળા ચોર કહેવા માટે આવ્યા. દોસ્તો, મને ગમે એટલું વાંકે હું વિરોધ નહીં કરી શકતો, કારણ ભેગું કરતા બહુ વાર લાગે છે. વિરોધ કરીશું તો જુદું થશે. એમને મારો વિરોધ કરવો તો કરે, અને એ પણ આવે છે સમાજનો ચોલો પહેરી. દોસ્તો, એ સમાજની વાત કરે છે તો ક્યારેક પૂછજો તો ખરા, અલ્પેશ ઠાકોર કાળો ચોર છે તે કે એને ગાળો દેવા જ આવો છો? કંઈક આપવા માટે આવો ને, કંઈક લઈને આવો ને અમારા લોકો માટે. એમની એક જ વાત છે, આને જગાડ્યા કેમ આ બધાને? મને એવું કીધું, એટલે તે અમને સપના જોતા કર્યા મન કે. મેં કીધું, સપના જોશે તો પૂરા કરવા માટે મચશે. જેને કઈ સપનું જ નહીં જોયું, ખાઈ પડી રહ્યું છે, એનાથી કઈ નહીં થાય. મેં સપના બતાવ્યા છે કે તારી દીકરીને ડોક્ટર બનાવવાની છે, તારા દીકરાને ડીએસપી બનાવવાનો છે, તારે ઉદ્યોગપતિ બનવાનું છે, અને તારે અમારી પેઢીને તારવાની. તો સપના તો બતાવીશું અને પૂરા કરવાની દિશા પણ આપીશ. જે લોકો એવું માનતા હોય કે અલ્પેશ ઠાકોર મરી ગયો છે, તેટલું યાદ રાખજો, મર્યા પછી પણ જીવતો થઈશ, પણ આ લોકોના વિકાસ ના થાય ત્યાં સુધી જપવાનો નથી. અને જે લોકો એવું કહે છે કે 2022 શું, એટલે આજની પદયાત્રા જોયા પછી ખબર નહીં પડતી કે બાપા વગર કઈ નહીં થવાનું. આ કઈ દબાઈ રાખેલી છે, આગ દબાઈ રાખેલી છે, એને વેડોપા નથી માંગતો. એ આગ જ્યારે નીકળશે ત્યારે કોઈ બાકી નહીં રહે, એટલું યાદ રાખજો દોસ્તો. એ ભૂખ લાગી છે મને, એક વાર પડ્યો, બે વાર પડ્યો, ત્યારે કહેવા માંગુ છું, ના રુકા હું મેં, ના થકા હું મેં, મુજે તો ચાહે તેરે વિકાસ કી. इतना याद रखना, मैं भी जीतूंगा और तुम भी जीतोगे और आने वाली पीढ़ियों को भी उजागर करोगे. बड़ा बड़ा यू के सपना क्या बतावे छे, मैं कहूं सपने उन्हीं के सच होते हैं, सपने उन्हीं के सच होते हैं जिनके सपनों में जान होती है. पंखों से कुछ नहीं होता यारो, हौसलों से उड़ान होती है दोस्तों. अब बताई दीदू तमे न तो चाली सकतो. બે વાર એવું થયું કે શું કરું, તમારા ડીડી ડીડી મન કે જો ચાલવું જ પડશે, નહીં તો કેશો નહીં, મોઢું ચડાઈ દીધું. મેં કીધું આ ભાઈ માનશે નહીં, આ મુકેશજી નો અવાજ નહીં જોયો. મુકેશજી મન કે રોજ નકા પાછા. દોસ્તો, બુલંદ હોસલા હોય ત્યારે બધી જ વસ્તુ શક્ય છે. ત્યારે આપણે એટલું જ કહેવા આવ્યો છું દોસ્તો, એક રહેજો, વ્યસનમુક્તિની વાતને વધારે મજબૂત કરજો. આવનારી પેઢીને ઉજાગર કરવી હોય, ઉજ્જવળ ભવિષ્ય આપવું હોય તો આપણા ઘરમાં બધીને ઘૂસવા જ નહીં દેવાની. ગમે એટલો સુખી માણસ હશે ને, પણ વ્યસન કરતો હશે દોસ્તો, એની પ્રતિષ્ઠા કે પૈસો કોઈ નહીં ટકે. પણ ભલે ઓછું કમાતો હશે પણ વ્યસનો નહીં હોય અને ધર્મ હશે, સંસ્કાર હશે, તો આજની તો કાલ એ સુખી થવાનો છે. ત્યારે આવનારી પેઢીને સારું ભણાવો, સારું શિક્ષણ આપો, અને એના થકી આવનારી પેઢીને ઉજ્જવળ ભવિષ્યની તકો ઉપલબ્ધ કરાવવાના કામો કરો. ત્યારે આટલી મોટી સંખ્યામાં તમે બધા ઉપસ્થિત રહ્યા છો ત્યારે મારા માટે આ વંદનની વાત છે. પણ દોસ્તો, તમે મને દિશા આપી દીધી. મેં કહ્યું હતું કે મારે 30 દિવસ ચાલવું છે, મારે 900 કિલોમીટર ચાલવું છે, પણ મેં કહ્યું મારે ટેસ્ટ કરવો છે. ટેસ્ટ કરવા માટે ભગવાન ઓગણનાથના ચરણોમાં વંદન કર્યા, માં ઇન્દિરાના દર્શન કર્યા. 1000 વસ્તી અખંડ જ્યોત ત્યાં ચાલે છે. દોસ્તો, ટેસ્ટ કર્યો, ટેસ્ટમાં તમે બધા પાસ છો. મારી વાત કરું
તો એવો જવાબ આપ્યો, બેટા આપણે 15-17 કિલોમીટર થી વધારે લાંબો રૂટ ના રખાયો, આ બધા તો બધું કરે. અને તમને કહું, આ ડીડી કે 30 કિલોમીટર, પેલા કે 28, 34 કિલોમીટર થયું. એટલે મેં અંદર કઈ નક્કી કરી લીધું કે આપણે જાતે રૂટ જોઈ આવો, કિલોમીટર માપી લેવા. પણ પદયાત્રા તો કરવી છે. અને બનાસકાંઠાએ તો મને દીકરાની જેવરી લાડ લડાયો છે, ભાઈની જેવરી ધબ્બો આપ્યો છે, અને મા બાપની જેવરી વાહે હાથ માથે હાથ મૂકીને એવું કીધું છે કે તું શું કરવા ચિંતા કરે છે, અમે બેઠા છીએ તારી જોડે, તું શું કરવા પાછળ કરે છે. અને બનાસકાંઠાના આમંત્રણ ઉપર આખા ગુજરાતના મારા યુવાનો અહીં હાજર રહ્યા. તમે જવાબ એ લોકોને આપ્યો. આ બધા એવું કહેતા હતા કે આ તો એકલો પડી ગયો, કહેતા હતા ને, હવે કઈ નહીં. મેં એવું કીધું તેમને, આ બધું ત્યાં સુધી જ તમે બોલશો જ્યાં સુધી હું રોડ ઉપર નહીં ઉતરું. રોડ ઉપર ઉતરીશ તો એના એ જ છીએ. છીએ કે નહીં? પાછા નહીં પડીએ ને? હુંકારો કેમ બધું પાછળથી નહીં આવતો? એકલો નહીં નું મેં હવાર જ કહ્યું. તો એ લોકોને જવાબ છે કે જે લોકો એવું કહે છે કે અલ્પેશ ઠાકોર એકલો છે. અરે જેને જેવડે લાખો મા બાપ માથે હાથ મૂકતા હોય, લાખો ભાઈઓ એનો હાથ પકડીને ખભે હાથ મૂકીને ચાલતા હોય, દોસ્તો એ એકલો કેવી રીતે હોય? તમે જવાબ આપી દીધો કે મારો અલ્પેશ ઠાકોર એકલો નથી, અમે બધા એની જોડે છીએ. આ દિશા તમે આપી છે ત્યારે આવનારા સમયમાં તમામ જગ્યાએ તમામ જિલ્લાઓમાં પદયાત્રા કરવાનો છે. અને પદયાત્રા પણ ની સાથે પછી બાઇક રેલીઓ પણ કરવાનો છું, આવવાનો છું ફરતી બાઇક રેલી કરવાય, અને પછી ગાડીઓની પણ રેલી કરવાનો છું. જવાનો છું આપણા જ આવા બીજા સંત, આપણા જ બાપ એવા વેલનાથ બાપાના ત્યાં, એના સાનિધ્યમાં તમને બધાને આમંત્રણ આપીશ. ગાડીઓ લઈને જવાનો છું, અને ગાડીઓ લઈને, અને એ વેલનાથ બાપા કે જેને સમગ્ર સૌરાષ્ટ્રમાં ધર્મની ધજા અને ધર્મની ધજાની સાથે એને પણ ત્યાં વ્યસન મુક્તિ અને લોકોમાં સંસ્કારનું સિંચન કરવાનું એ વેલનાથ બાપાએ કામ કર્યું છે, અને એનું આમંત્રણ આપવા પણ તમે આવીશ. આવશો ને એ વખતે? પાછા નહીં પડો ને? બે હાથ જોડીને નમન કરું છું. મારા જન્મદિવસની આટલી મોટી ભેટ આપવા બદલ પણ હું તમારો ઋણી છું. દોસ્તો તમે બધા પાસ છો, હવે પાસ મારે થવાનો છે. દોસ્તો યાદ રાખજો, એક વાર નપાસ થયો. હું બહુ સહજતાથી ઘણીવાર પત્રકાર મિત્રો મન કે અલ્પેશ ઠાકોર બેબાક બોલે છે, અલ્પેશ ઠાકોર સીધું સત્ય બોલે છે, બીજું મારી ઓળખ જ આ છે. હું તમને આજે કહું છું, એક વાર નપાસ થયો, બે વાર નપાસ થયો, ત્રીજી વાર નહીં તો આપણા સંત સદારામ બાપાનું મંદિર બને છે. દોસ્તો આપણાથી યથાશક્તિ બધાએ છૂટા હાથે દાન આપવું જોઈએ. આપવું જોઈએ કે નહીં? તો છૂટા હાથે બધા દાન આપો એવી પણ અપીલ કરું છું. સાથે આજે લાપસીનો પ્રસાદ છે, સુકનની લાપસી છે, ચોખ્ખા ઘીની લાપસી છે, અને લાપસીનો પ્રસાદ તમે બધાએ આરોગીને જાઓ, અને આવનારા સમયમાં આપણે બધાએ ભેગા રહી અને જે દિશા નક્કી કરવી છે એટલું હજુ પણ કહું તમને, ચિંતા ના કરતા એનો એ જ અલ્પેશ ઠાકોર છું. સમય આવે બધા જ પટ્ટા ખેલતા આવડે છે, બધા દાવ ખેલતા આવડે છે, ચિંતા નહીં ને? તો એક વાર જોરદાર સદારામ બાપાના માનમાં બે હાથ ઊંચા રાખીને તાળીઓ પાડો. મને ખબર પડે કે તમે બધા કહું છો, અવાજ આવો જોઈએ, ના કહો ત્યાં સુધી તાળીઓ પડવી જોઈએ, જોરથી તાળીઓ પડવી જોઈએ. દોસ્તો જય ભીમની વિચારધારા, પૂજ્ય બાબા સાહેબ આંબેડકરની વિચારધારા, એને પણ ઉજાગર કરવાનું કામ કરવાનું છે આપણે. બેરોજગારો, એ ખેડૂતો, એ વંચિતો,
પછાતો બચીપન દલિત આદિવાસી આ તમામ લોકોના હક અને અધિકાર ગુજરાતીઓ માટે લડવાની જે વાત કરું છું એ વાત ક્યારે બંધ નહીં કરું દોસ્તો યાદ રાખજો તમે હશો તો બધું જ લડી લઈશ પણ એટલું યાદ રાખજો જે દિવસે મને સવાલ કરવામાં આવ્યો કે તારા સંગઠન તારી સેના અને રાજનીતિમાંથી શું પસંદ કરીશ તો દોસ્તો રાજનીતિને ક્યારેય પસંદ નહીં કરું પહેલા મારા લોકોને પસંદ કરીશ તમારા માટે રાજનીતિ પસંદ કરી છે કારણ આ જમાનામાં સત્તા અને સત્તા જોડે છે અખૂટ પાવર રહેલો છે એ પાવર થકી છેવાડાના મારા એક એક લોકો સુધી વિકાસ પહોંચે સરકારની યોજનાઓ એના લાભો પહોંચે એક એક ઘર સુધી એના લાભ થકી આગળ આવવાનો પ્રયત્ન કરે એના માટે આ પસંદ કરી છે પણ સમય આવે જો કદાચ તમારામાંથી આદેશ થાય કદાચ કોઈ એવી વાત મૂકે કે બે માંથી એક પસંદ કર તો મરવાનું પસંદ કરીશ પણ મારી સેનાને છોડવાનું ક્યારેય પસંદ નહીં કરું ફરીથી આટલી મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર ઓ બાપરે આટલી નાની દીકરી 100 રૂપિયા પોતાના હમણાં નવા વર્ષમાં કોઈએ આપ્યા છે એ બચાયેલા આટલી નાની દીકરી જો દાન આપવા આવતી હોય તો આપણે બાકી રખાય એને ખબર છે કે મારા બાપાનું ધામ એ મારા બાપાનું ધામ એટલે આપણા બધામાં આવનારી પેઢીઓમાં સંસ્કાર ને ધર્મનું સિંચન કરવાનું ધામ એટલું ભવ્ય ધામ એ બને એના માટે પણ તમે બધા છૂટા હાથે દાન કરો એક વાર જોરદાર તાળીઓ દીકરીના માનમાં સાંભળી પાડો હવે છેલ્લી વાર જ્યારે બોલાવું ત્યારે આવો છે આવતી વખતે પણ આવો વારંવાર બોલાય છે આવશો ને મને આદત પડી છે તમે મારી બેટરી છો પાવર ઓછો થાય રિચાર્જ કરવા અહીં આવવું પડે એટલે પેલી ઇમ્યુનિટી બુસ્ટમ થાય હમણાં બોલે છે ને કોરોના આવ્યા ત્યારનું ત્યારે તમે બધા આ જ રીતે આશીર્વાદને સહકાર આપતા રહો એ વિનંતી સાથે છેલ્લી વાર બે હાથ ઊંચા રાખીને જોરદાર તાળીઓથી જય બોલાવી દઈએ જોરદાર તાળીઓ મને તો જય બોલાવે અને ખખડી બોલાવવાની જય સદારામ બાપાની જય સદારામ બાપાની જય સદારામ બાપાની જય સાદી ગઈ છૂટા પડી આપણે બધા અસ્તુ જય હિન્દ જય જગત ગુજરાત